जोइए नाथनी नेत्रोत्सव विधि। आगामी 20 जूने अषाढ़ी बीजना दिवसे अमदावाद में भगवान जगन्नाथजी 146मी रथयात्रा योजावा जई रही छे, जेने लईने तमाम तैयारीओ पूर्ण करवामां आवी छे। त्यारे अमदावाद में भगवान जगन्नाथजी 146मी रथयात्रा पहला आज भगवान जगन्नाथजी भाई बलराम अने बहन सुभद्रा साथे सरसपुर मामाना घरे थी निज मंदिरे परत फर्या छे। 15 दिवस बाद मामाना घरे थी भगवान मंदिरे परत फरता जमालपुर निज मंदिरे नेत्रोत्सव विधि करवामां आवी हती। नेत्रोत्सव विधि बाद जगन्नाथजी मंदिरे ध्वजारोहणनी विधि करवामां आवी अने आ दरमियान जय रणछोड माखण चोरना नाद साथे मंदिर परिसर गूंजी उठ्यो हतो। બધા બહુ પ્રફુલ્લિત હતા ભગવાનને જોઈને, દે વર વેરી હેપી, બધા પોતાની વિશેસ માંગી રહ્યા હતા ભગવાનને, અને ભગવાન આટલું દિવ્ય સ્વરૂપ જોઈને બધા એકદમ સેટિસ્ફાઈડ થઈ ગયા। તમને કેવું લાગે ભગવાન? અમને તો એટલો બધો આનંદ થયો કે આવી રીતે પહેલી વાર અમે દર્શન કર્યા, અમે રથયાત્રા દિવસે આગે દિવસે નથી આવતા, અમે દૂરથી આવીએ છીએ, પણ બહુ જ આનંદ થયો અને બહુ સરસ દર્શન થયા। ભગવાન આવું આવું અમારા કામ કરતા રહેતા કે ભગવાન જગન્નાથજી ની આ 146મી रथयात्रा ना पावन अवसर पर आज भगवान जलयात्रा महोत्सव पछी पोताना निज मंदिर जेवी रीते के रत्नवेदी सिंह आसन ऊपर आज सवार मा ब्रह्म मूर्ति विराजमान थयेल छे, एमने वैदिक शास्त्रोक्त प्रमाणे विधि प्रमाणे विराजमान करी पूजन अर्चन शणगार करी नेत्रोत्सव विधि संपन्न थई छे, ध्वजा अर्पण थई छे। थोड़ाक समय मा સૌ સાધુ સંતો મહંતોના જે દૂર દૂરથી આવ્યા છે, વર્ષોથી આપણી જે પરંપરા રહી છે ભંડારાની, એ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે અને આખા દિવસ સંધ્યા આરતીમાં પણ અનેક મહાનુભાવો સંસ્થાના લોકો સૌ પધારશે અને આવતીકાલે ભગવાન જગન્નાથજીના સોનાવેશના દર્શન થશે। ત્યારબાદ નૂતન રથને નિજ મંદિરમાં લાવી એમની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા રૂપે વિશિષ્ટ પૂજા વિધિ અર્પણ થશે, ગજરાજ પૂજન થશે અને સાંજે આપણને માનનીય સીએમ સાહેબ શુભેચ્છા મુલાકાતે આવતા હોય છે, તો એ પધારશે, એવી રીતે આવતીકાલે પણ આ રીતે ભગવાનનો શો કાર્યક્રમ રહેશે।